ગારિયાધર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદની શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી દ્વારા આવનારી પેઢીને વારસામાં ઓક્સિજન આપીએ અંતર્ગત ચાલુ વૃક્ષ વાવીએ 2021 કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન અભાવે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કહેવાય છે ને કે ઈશ્વર સામે માણસ હંમેશા રંકજ હોય છે. આજે માનવી પાસે અઢળક સંપત્તિ, માલ મિલકત, પૈસો બધું જ છે, પણ તે કાંઈ કામમાં આવતું નથી અને ઓક્સિજન અભાવે જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે પરેશકુમાર હિરાણી દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમથી લોકો વધારેમાં વધારે વૃક્ષો વાવે તે માટે લોકોને સમજાવવા ચાલો વૃક્ષો વાવીએ અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને દરેક વૃક્ષને જે બાળકોએ વાવ્યા તે વૃક્ષને તે બાળકોનું નામ આપવામાં આવ્યું અને તે નમસ્કાર મિત્રો, હું પરેશ હિરાણી, પરવડી બ્રાન્ચ શાળા. આજે જે કોરોનાની મહામારી ચાલે છે તેમાં આજે જે ઓક્સિજનનો પ્રશ્ન ઊભો થયો છે, લોકો પાસે અઢળક સંપત્તિ છે પણ ઓક્સિજન મળતો નથી, ત્યારે આવા સંજોગમાં મેં વારસામાં આપણા સંતાનને ઓક્સિજન આપી એ માટે ચાલો વૃક્ષ વાવીએ કાર્યક્રમનું મેં આયોજન કર્યું હતું અને એમાં વાલીઓ અને બાળકોએ વૃક્ષારોપણ કર્યું છે. ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું છે એમાં એ જ બાળકનું નામ આપવામાં આવ્યું છે અને વાલીને જવાબદારી આપવામાં આવી છે કે જેમ પોતાના બાળકને ઉછેરે એ રીતે વૃક્ષને ઉછેરશે અને એની રીતે જવાબદારી પણ સ્વીકારી છે. અને લોકોને હું અપીલ આ મીડિયા દ્વારા પણ કરું છું અને ત્યાં પણ કરી છે કે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીએ અને આ કુદરત સામે આપણે લડી ન શકીએ પણ આવી રીતે વૃક્ષારોપણ કરી અને એને રીઝવી અને ફરીથી અઢળક અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એવું વાતાવરણ કરીએ અને બધાએ ફરજિયાત ઘર દીઠ એક એક વૃક્ષ વાવશે તો આપણો દેશ ફરીથી હરિયાળો બની જશે એવી મારે દરેક જણાને અપીલ છે. અને આ મારા કાર્યક્રમમાં જે મિત્રોએ મને સહકાર આપ્યો છે હું એનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ.